હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? હોપ યુ ઓલ આર ફાઇન એન્ડ સેફ. નાણાકીય સંચાલન વિશેની માહિતી મેળવીશું. તો સૌ પ્રથમ આપણે એની પ્રસ્તાવના જોઈએ. તો જેટલું છે એટલું હું તમને અહીંયા ફાસ્ટ ફોરવર્ડ એક જ લેક્ચરમાં તમારે પરીક્ષાના આગલા દિવસે કઈ રીતે તૈયારી કરવી, ખાસ કરીને અહીંયા પાંચ ટોપિક તમારે ભણવાના છે. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા, નાણાકીય નિર્ણયો, મૂડી માળખું, કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી, બરાબર. એમાં ટોપિક નંબર 2 અને ટોપિક નંબર 5, આ બે ટોપિક છે ને એ તમારા સિલેબસમાંથી નીકળી ગયા છે. ખાસ તમારે 1, 3 અને 4 આ ત્રણ જ ટોપિક છે એ કરવાના છે, બરાબર. એમાં પ્રસ્તાવનામાં નાણાકીય સંચાલન, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, નાણાંનું સંચાલન કરવું એટલે શું? તો કે નાણાકીય સંચાલન કરવું. તો નાણું છે એ ધંધા માટે કેના સમાન છે? તો કે રક્ત સમાન છે. ખાસ આ વસ્તુ તમે નોટ ડાઉન કરી નાખજો. રુધિરાભિસરણ વગર માનવનું જીવન ક્યારેય અસ્તિત્વ છે એ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગર ધંધાકીય એકમનું અસ્તિત્વ શક્ય નથી, બરાબર. નાણાં વગર ધંધો આપણે કરી જ શકીએ નહીં, એટલે કે ધંધા માટે નાણું એ પાયાની ઈંટ સમાન છે. એનાથી આગળ જો તમને વાત કરું તો નાણાકીય સંચાલન એવી સંચાલકીય પ્રવૃત્તિ છે કે નાણાંના આયોજનના નાણાકીય સાધન આયોજન અને અંકુશ સાથે સંબંધ ધરાવે છે, બરાબર. આપણે નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો કે નાણાંનો ઇષ્ટતમ ઉપયોગ કરવાનો છે, બરાબર. ચાલો આનાથી આગળ તમને જેટલી મહત્ત્વની વાત હશે એ જ આપણે લેતા જશું. નાણાકીય સંચાલનનો ખ્યાલ અને વ્યાખ્યા. નાણાકીય સંચાલનના ખ્યાલ અને વ્યાખ્યામાં સૌ પ્રથમ વ્યવહારમાં નાણાકાર્યનું સંચાલન કરવું એટલે નાણાકીય સંચાલન. ખાસ બધી જ નાણાકીય પ્રવૃત્તિઓના પાસાનો સમાવેશ નાણાકીય સંચાલનમાં થાય છે. અહીંયા સમય ના બગાડતા આપણે ત્રણ વ્યાખ્યા કરવાની છે. FW પાઈસ, રેમન્ડ જે ચેમ્બર્સ અને પ્રોફેસર એમ કિમ્બાલ, બરાબર. આ ત્રણ વ્યાખ્યા FW પાઈસ કે છે. FW પાઈસ આપણને જણાવે છે ઉપયોગ FW પાઈસના જણાવ્યા મુજબ નાણાંના ઉપયોગ પર આધુનિક અર્થતંત્રમાં નાણાકીય સંચાલન એટલે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા. આમ તો કહે છે શું આધુનિક અર્થતંત્ર? શું કહે છે? કે નાણાકીય સંચાલનનું આપણે જ્યારે નાણાંની જરૂર પડે ત્યારે આપણને નાણાં મળી રહે, બરાબર, એવી જે વ્યવસ્થા કરવામાં આવે આપણે એને શું કહીએ છીએ? નાણાકીય સંચાલન, બરાબર. રેમન્ડ જે ચેમ્બર્સના જણાવ્યા પ્રમાણે નાણાકીય સંચાલન એટલે શું છે? તો કે નાણાકીય બાબતો અંગે નિર્ણય લેવા, એનો અમલ સરળ બનાવવા માટે જરૂરી પગલાં લેવા અને તેની આલોચના કરવી, બરાબર. ખાસ પરિવાર રેમન્ડ જે ચેમ્બર્સ શું કહે છે? તો કે નાણાકીય બાબતો અંગે નિર્ણયો લેવા, એનો અમલ કઈ રીતે કરવો, બરાબર, અને તેની આલોચના કરવી. પ્રોફેસર એમ કિમ્બાલ એના જણાવ્યા મુજબ નાણાકીય સંચાલન, ખાસ યાદ રાખજો, નાણાકીય સંચાલનમાં નાણાં એટલે કે ભંડોળ મેળવવું, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની ફાળવણી કરવી. પહેલી અને છેલ્લી FW પાઈસ અને પ્રોફેસર એમ કિમ્બાલ આ બે ખાસ મહત્ત્વની વ્યાખ્યા છે ને એ તમારે પાકી કરવી પડશે. પેલું શું કહે છે કે પાઈલ્સ શું કહે છે કે નાણાંની જરૂર પડે ત્યારે નાણાં મળી રહે એવી વ્યવસ્થા કરવાની, અને પ્રોફેસર એમ કિમ્બાલ શું કહે છે કે નાણાકીય સંચાલન એટલે ભંડોળ મેળવવું, એનો ઇષ્ટતમ ઉપયોગ કરવો અને તેની ફાળવણી કરવી. આ બધી વ્યાખ્યાઓ ઉપર આપણે શું જોયું? તો કે નાણાકીય સંચાલનનું ક્ષેત્ર કેવું છે? તો કે વિશાળ છે, બરાબર. જેમ ધંધાની શરૂઆત કરીએ અને એનું વિસ્તરણ કરીએ ત્યાં સુધી બધી જગ્યાએ નાણાં છે, એ આપણે નાણાંના નિર્ણયો છે એને આપણે આમાં સમાવેશ કરવો જોઈએ. ખાસ કરીને એની લાક્ષણિકતાઓ જોઈએ. સૌથી પહેલાં લાક્ષણિકતા સમજાવી દઉં, એ શું કહે છે?
અને ત્યારબાદ આપણે સૂત્રો દ્વારા દર્શાવી શકીએ. લાક્ષણિકતામાં પહેલો મુદ્દો સંચાલનની શાખા. સંચાલનની શાખામાં આપણે શું કહીએ છીએ કે નાણાંના ઉપયોગ માટે આયોજન અને અંકુશ આ બંને કાર્યનો સમાવેશ થાય છે. બરાબર, નાણાકીય સંચાલન શું છે? તો કે સંચાલનની એક શાખા છે. પણ અંડરલાઈન તમારે શું કરવાનું છે? આયોજન અને અંકુશના કાર્યનો સમાવેશ. બીજું, વિશાળ કાર્યક્ષેત્ર. હવે નાણાં વસ્તુ છે, નાણાંની જરૂરિયાત, એનું અનુમાન કરવું, એમની પ્રાપ્તિ કરવી, એનો મહત્તમમાં ઉપયોગ કરવો, યોગ્ય ફાળવણી કરવી, આયોજન અને અંકુશનો સમાવેશ. આયોજન અને અંકુશનો સમાવેશ સંચાલનની શાખામાં આવી ગયો. ખાસ કરીને ધંધાની જ્યારે શરૂઆત કરો અને એના અંત સુધી બધા જ નાણાકીય કાર્યનો અહીંયા સમાવેશ થઈ જાય છે. એટલે નાણાં વગર ક્યાંય ચાલતું નથી, કોઈ પણ બિઝનેસ કહો, કેવા ટૂંકમાં આટલું માંગે છે. પછી સંચાલકીય નિર્ણયોનો આધાર. જેટલા પૈસા હશે એટલે આપણે આધુનિક ફેસિલિટી મૂકશું. બરાબર, એટલે ખાસ સંચાલકીય નિર્ણયો માટેનો આધાર કોણ પૂરો પાડે છે? તો કે નાણાકીય સંચાલન. ઉત્પાદન, વેચાણ, સંશોધન, વિકાસ આ બધું કરવું છે, પણ એની પાસે, એના માટે મારી પાસે પૂરતું નાણું તો હોવું જોઈશે ને. એટલે ખાસ ત્યાં પણ નાણું છે એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. પછી તો કે નાણાકીય નિર્ણયો સાથે સંબંધ. કઈ જગ્યાએ રોકાણ કરવું, કઈ જગ્યાએ આપણે મૂડીનું માળખું તૈયાર કરવું, આપણે લોકોએ શેરમાં નાણાં મૂક્યા છે તો ડિવિડન્ડની નીતિ કઈ રીતે નક્કી કરવી, આ બધો જ આધાર નાણાકીય સંચાલન સાથે જ સંબંધ છે. કોઈ પણ નિર્ણય લ્યો એની પ્રક્રિયામાં નાણાકીય સંચાલન છે એ આધુનિક ગાણિતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે વાત કરીએ છીએ કે જ્યારે આપણે નિર્ણય લઈ કોઈ પણ, બરાબર, એ ગાણિતિક પદ્ધતિથી કરશું. બરાબર, તો એનાથી શું થશે કે કોઈ પણ નિર્ણય આપણા ખોટા પડવાની સંભાવના નહીં રહે. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, એમાં ખાસ કરીને બે, નફાનું મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણ. બે જ કોઈ પણ માલિક હોય ને એ નાણાકીય સંચાલનમાં બે જ વસ્તુ વિચારે, કાં તો મારો નફો વધવો જોઈએ અને જે મેં સંપત્તિ રોકી છે એનું પણ વધારો થવો જોઈએ. બરાબર, અને આ તમારે આગળ ભણવામાં જ આવશે નાણાકીય સંચાલનના હેતુમાં. બરાબર, નફાના મહત્તમીકરણનો હેતુ અને સંપત્તિના મહત્તમીકરણનો હેતુ. એટલે આ ટોપિક અહીંયા પતશે નહીં, પાંચમો ટોપિક મોટા પાયે આપણે હમણાં આગળ સમજીએ છીએ. ચાવીરૂપ સ્થાન. બરાબર, તો ધંધાકીય એકમમાં વ્યવસ્થાકીય માળખામાં નાણું છે ને એ ચાવીરૂપ સ્થાન ધરાવે છે. નાણાં વગરનો ના થયો નાણાંના થલાલ, એટલે નાણાં વગર ક્યારેય ચાલશે નહીં. ઘરની બહાર પગ મૂકો એટલે નાણું પહેલાં જોઈએ. સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. સંચાલનના અન્ય વિસ્તારો તો કે ઉત્પાદન, વેચાણ, બજારમાં સંશોધન, આ બધું જ નાણાં સાથે સંકળાયેલું છે. બરાબર, નાણાકીય સંચાલનમાં પૂરતા પ્રમાણમાં જો ભંડોળ હોય તો આપણે ઉત્પાદનની નીતિ કઈ રીતની કરવી, વેચાણની નીતિ કઈ રીતે કરવી, હિસાબ કઈ રીતે કરવા, આ બધામાં આપણે ક્યારેક એમ કહીએ કે પરિવર્તન જોઈએ. પાક્કું છે પરિવર્તન એ સંસારનો નિયમ છે, પણ એ પરિવર્તન લાવવા માટે આપણી પાસે પૂરતું નાણું છે? તો યસ, આ બધું આપણે શું કરવું પડે, ચકાસવું પડે. ઉત્પાદન સંચાલન, બજાર સંચાલન, કર્મચારી સંચાલન આ બધા સાથે સંબંધ ધરાવે છે. બે ભાગમાં વિભાજન. નાણાકીય સંચાલનને બે ભાગમાં, એક કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી. હવે તમને પ્રશ્ન એ થશે કાયમી મૂડી એટલે શું? તો કે જમીન, મકાન, યંત્રો, બરાબર, આ બધું જ શેમાં સમાવેશ થાય છે? તો કે કાયમી મૂડીમાં. કાર્યશીલ મૂડી, રોજબરોજના જે ખર્ચાઓ છે એને પૂરા પાડવા માટે આપણે શું કરીતા હોઈએ છીએ, કાર્યશીલ મૂડીનો ઉપયોગ કરતા હોઈએ છીએ. હવે અહીંયા આપણે એક સૂત્ર દ્વારા સમજશું. વીમાની શાખાના બે ચાસ. વીમાની શાખાના બે ચાસ. વી બરાબર વિશાળ કાર્યક્ષેત્ર, માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હેતુ, સંચાલકીય નિર્ણયનો આધાર, સંચાલનની શાખા, નાણાં નિર્ણય સાથેનો સંબંધ, બે ભાગમાં વિભાજન, ચાવીરૂપ સ્થાન અને સંચાલનના અન્ય વિસ્તારો સાથે સંબંધ. બરાબર, આ રીતના મેં તમે અહીંયા એક આ વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લેશો છોકરાઓ અને સૂત્ર લખી નાખશો તો તમને તરત જ સમજાઈ જશે ને કયો મુદ્દો કયા ક્રમમાં લેવો. જો આઠ મુદ્દા છે, આઠે આઠ મુદ્દા કયા શાખા ભેગું રાખવાનું છે. બરાબર, તો આઠે આઠ મુદ્દા કઈ રીતે લેવા, બરાબર, એ તમને અહીંયા સમજાઈ જશે. નેક્સ્ટ છે નાણાકીય સંચાલનના હેતુઓ. મેં તમને હમણાં જ કીધું છોકરાઓ, બરાબર, પાંચમો મુદ્દો આવ્યો તો કે માલિકના મહત્તમ, માલિક બે રીતે જ વિચારે, એક તો નફાનું મહત્તમીકરણ, બીજું સંપત્તિનું મહત્તમીકરણ. માલિકના મહત્તમ આર્થિક કલ્યાણનો હોવો જોઈએ. બરાબર, ખાસ કરીને જેવો કંપનીના શેરહોલ્ડર હોય એ બે રીતે, કે કાં તો નફાનો વધારો થાય ને કાં તો સંપત્તિનો.
હવે એમાં પહેલું નફામાં મહત્તમીકરણનો હેતુ, તો નફાનું મહત્તમીકરણ એટલે શું? તો કે કંપનીની આવકમાં મહત્તમ કરવી. મહત્તમ એટલે વધારે ને વધારે, નહીં વધુ નહીં ઓછી એવી રીતે. કંપનીના રોકાણ કરનારા મહત્તમ ડિવિડન્ડ મેળવવાની આશાએ જે લોકો કંપનીમાં નાણાં રોકે છે, બરાબર, તો એને મહત્તમ ડિવિડન્ડ મેળવવું જ જોઈએ. કંપનીના શેર ખરીદે છે, આ અભિગમ અનુસાર કંપનીએ તેને પ્રાપ્ય સાધનો દ્વારા મહત્તમ નફો કમાવવો જોઈએ. અને ડિવિડન્ડની નીતિ નફાના મહત્તમીકરણ ઉપર આધાર રાખતી હોવી જોઈએ. આ સિદ્ધાંત ઉપર વધુ તમને એક વસ્તુ કરી દઉં તો કંપનીએ માત્ર નફાકારકતા પ્રોજેક્ટ સ્વીકારવો જોઈએ. નફાના મહત્તમીકરણ દ્વારા કંપનીએ શેર દીઠ કમાણી પણ વધારી શકે છે, બરાબર. ખાસ 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 આ વસ્તુ અન્ડરલાઈન કરજો કે જો તમે નફાનું મહત્તમીકરણ જોશો તો કંપની શેર દીઠ કમાણી પણ વધારી કરી શકે છે. ત્યારબાદ સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ. સંપત્તિનો મહત્તમીકરણના હેતુમાં ખાસ જુઓ, ચોખ્ખા વર્તમાન મૂલ્ય નેટ પ્રેઝન્ટ વેલ્યુ તરીકે પણ ઓળખાય છે. ચોખ્ખું વર્તમાન મૂલ્ય એટલે શેરહોલ્ડરોની સંપત્તિનું સર્જન, ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં વધારો થાય, બરાબર. હવે આમાં ખાસ રોકડ પ્રવાહ ઉપર આધારિત છે. અત્યારે કંપની પાસે કેટલા રોકડ છે એના ઉપર આધાર રાખે અને રોકડ પ્રવાહના માપદંડ તરીકે ઓળખવામાં આવે છે અને હિસાબી નફાને અવગણવામાં આવે છે. ખાસ સંપત્તિનો મહત્તમીકરણનો હેતુ આવે, બરાબર, ત્યારે તમને એક વસ્તુ આપી છે, બરાબર. સંપત્તિના વર્તમાન મૂલ્ય અને જરૂરી મૂડીરોકાણ વચ્ચે તફાવત એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય. તો ઉપરના ઉપરથી લાઈન ઉપરથી જ આપણે એક વસ્તુ કરીએ, સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય બરાબર, તો કે જેટલું સંપત્તિનું વર્તમાન મૂલ્ય છે અને એમાંથી આપણે સંપત્તિ માટે જરૂરી મૂડીરોકાણ કર્યું છે, અત્યારનું મૂલ્ય અને પહેલાં આપણે કેટલા નાણાં રોક્યા હતા બાદ કરી નાખો, બરાબર. એટલે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય છે એ આપણને અહીંયા મળવા પાત્ર છે. તમને આ પોઈન્ટ એટલે અહીંયા પૂછવા માટે ઉપયોગી છે. આ સૂત્ર પણ પૂછાશે કે સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય તમે તમારા ઘરનું પણ કાઢી શકો, બરાબર. મારે અત્યારે કેટલા ભાવ આવે છે અને મેં લીધું ત્યારે મેં કેટલા રોક્યા હતા, તો આ શું મળે? કોઈ પણ સંપત્તિનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય, બરાબર. એનાથી આગળ આપણે જોઈએ, નાણાકીય સંચાલનને એવા નાણાકીય નિર્ણયો લેવા જોઈએ કે કંપનીની સંપત્તિ છે એ મહત્તમ બને. જો કંપની દ્વારા સંપત્તિનું મહત્તમીકરણ થશે તો તેનું પ્રતિબિંબ શેર બજારમાં કંપનીના શેરના ભાવ ઉપર પડે, બરાબર. કંપની જેટલું સારું કામ કરે એટલે કંપનીના શેરના ભાવમાં શું થવા મળે છે? વધારો જોવા મળે છે. શેરહોલ્ડરો મિલકતમાં વધારો પણ થાય છે. નાણાકીય નિર્ણયો લેવા માટે સંપત્તિના મહત્તમીકરણનો હેતુ છે એ યોગ્ય અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય બન્યો છે. હવે નફામાં ખાસ સંપત્તિનો મહત્તમીકરણનો અભિગમ છે ને ચડિયાતો છે, એટલે પ્રોફેસર સોલોમન સંપત્તિના મહત્તમીકરણના હેતુની તરફેણ કરે છે કે ભાઈ સંપત્તિમાં વધારો થશે એ લાંબા ગાળે આપણને શું થશે? ફાયદો થશે. હજી 8.2 બરાબર 8.1માં હજી એક ત્રીજો મુદ્દો છે જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ, નાણાકીય સંચાલનનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ. ખાસ અહીંયા એક આપ્યો છે તમને સમયગાળો, 1950 પછી વૈશ્વિક સ્તરે ધંધાકીય પર્યાવરણ આર્થિક સાંપ્રત પ્રવાહોમાં પરિવર્તન થવાને કારણે નાણાકીય સંચાલનનું પણ મહત્ત્વ દિવસે ને દિવસે હવે શું થાય છે? તો કે વધતું જાય છે. એમાં તમે આગળ જુઓ, બરાબર, તો કે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, ક્યારે તમને નાણાકીય નિશ્ચિત સમય હોય એ દરમિયાન ધંધામાં લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની, પહેલી વસ્તુ અંદાજ કેવી રીતે મેળવવાનો? તો કે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની, બરાબર. તો અંદાજ મેળવવો છું, મને ટૂંકા ગાળાના પૈસા જોઈએ છે કે લાંબા ગાળા માટે જોઈએ છે. બીજું, નાણાંની પ્રાપ્તિ કેવી રીતે થશે? તો કે મૂડીના પ્રાપ્તિના સ્થાનો, માનો કે કરકસરયુક્ત પસંદગી કરી ઓછી પડતરે મૂડી મેળવે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, એ આ જ રીતનું કામ કરતો હોય છે. આયોજન અને અંકુશ, નાણાંનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? કરકસર રીતે કરવાનો છે. ફરીવાર કહું છું, નાણાંનું આયોજન સાથે જ અંકુશ પણ રાખે છે, બરાબર. બંને જરૂરી છે. નાણાં ક્યાંથી આવશે ને ક્યાં જશે ને કઈ રીતે એના ઉપર અંકુશ મૂકવો, આ બધી બાબત ઉપર આધાર રાખે છે. એનાથી આગળ નાણાંની વહેંચણી, સૌથી પહેલાં આપણી પાસે નાણાં છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવો?
તો કે જુદા જુદા વિભાગો હોય, ઉત્પાદન વિભાગ, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, હિસાબ વિભાગ, બરાબર? તો આના માટે કેવી રીતે વહેંચણી કરવી જેથી દરેક વિભાગને પર્યાપ્ત નાણાં મળી રહે, તો વહેંચણી પણ ખૂબ જ ઉપયોગી છે. તરલતાની જાળવણી. તરલતા એટલે શું? રોકડ પ્રવાહ પત્રક, બરાબર? રોકડ અંદાજ પત્રક તૈયાર કરે, જેનાથી આપણા હાથ ઉપર કેટલે રોકડ છે તૈયાર કરીને તરલતાની જાળવણી કરે છે, જેથી શું થાય કે ચોક્કસ રોકડ સિલક હાથ ઉપર આપણે રાખી શકીએ. આવકની વહેંચણી કેવી રીતે કરવી? નફાનો કેટલો હિસ્સો શેરહોલ્ડરો વચ્ચે ડિવિડન્ડ તરીકે વહેંચવો, નફાના કેટલા ભાગનું ધંધામાં પુનઃરોકાણ કરવું તે આપણે નક્કી કરવું જોઈએ, બરાબર? વહેંચણી કેટલો હિસ્સો ધંધામાં પાછો નાખવો, બરાબર, પુનઃરોકાણ માટે, અને કેટલો હિસ્સો ડિવિડન્ડ. તો આ શું થયું? આવકની વહેંચણી. જો બધું પુનઃરોકાણમાં કરો તો શેરહોલ્ડરો નારાજ થઈ જશે, અને જો શેરહોલ્ડરોને આપણે રાજી રાખશું તો ધંધો આગળ નહીં વધી શકે. ધંધાને પછી બહારથી વ્યાજથી પૈસા લેવા પડે, એટલે બંને વસ્તુ ખૂબ જ જરૂરી છે. એટલે આવકની વહેંચણી પણ ખૂબ જ અગત્યનું માધ્યમ છે. ચાલુ મિલકતોનું સંચાલન. ચાલુ મિલકતોમાં શું હોય? તો કે રોકડ, દેવાદારો, માલની સામગ્રી, પછી વહેંચણી પાત્ર જામીનગીરીઓ, બેંકની સિલક, આ બધી વસ્તુઓનો કેમાં સમાવેશ થાય? ચાલુ મિલકતોના સંચાલનમાં. ચાલુ મિલકતોમાં રોકાણ માટેની નીતિઓનું શું થાય છે? ઘડતર થાય છે. એનાથી આગળ નાણાકીય નિર્ણયો, નાણાકીય સંચાલન, મૂડી બજેટ, ડિવિડન્ડની નીતિ, નફાનું પુનઃરોકાણ, ફરી પાછું આ વખતની વહેંચણી હતી એમાં જ, નાણાકીય નિર્ણયોમાં પણ એમાં જ વસ્તુનો સમાવેશ થાય છે. આ જુદા જુદા નાણાકીય નિર્ણયો વચ્ચે સંકલન, જેમ કે ડિવિડન્ડની નીતિ અને નફાનું પુનઃરોકાણ, આ બંને વચ્ચે આપણે શું કરવું પડે? તો કે સંકલન સાધવું પડે. ધંધાની શાખમાં વધારો. ધંધાની પ્રગતિ અને વિકાસમાં નાણાકીય સંચાલન મહત્ત્વનું યોગદાન આપે છે. એટલે કાર્યક્ષમ નાણાકીય સંચાલન છે એ નાણાકીય અનુકૂળતા ઉપર ઊભી કરે છે, જેથી શું થાય? તો કે કર્મચારીનો પગાર હોય, લેણદારોને સમયસર ચૂકવણી કરવી હોય, પરિણામે શું થાય? તો કે ધંધા આખ નીતિમાં શું થતો હશે? વધારો થતો જોવા મળશે. એનાથી આગળ આપણે અહીંયા એક સૂત્ર વડે આપણે માહિતી મેળવીએ. નાના આચા સાની આવત, નાના આચા સાની આવત, બરાબર? ના, નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, ફરી પાછું ના, નાણાંની પ્રાપ્તિ, આ આયોજન અને અંકુશ, ચા આ ચા નાણાકીય નિર્ણયો. આમાં નીચે લખવામાં છે ને ગોટો થઈ ગયો છે. ચામાં આવશે 8 નંબર, એમાં આવશે ચાલુ મિલકતોનું સંચાલન, બરાબર? નાના આંચા, ફરી વાર રિપીટ કરું છું, નાણાકીય જરૂરિયાતોનો અંદાજ, નાણાકીય પ્રાપ્તિ, નાણાંની વહેંચણી, આ આ એટલે આયોજન અને અંકુશ, ચા એટલે ચાલુ મિલકતોનું સંચાલન, સા સામાં આવશે ધંધાની શાખમાં વધારો, ની નાણાકીય નિર્ણયો, આ આયોજન અને અંકુશ, અથવા તો આયોજન અને અંકુશ પહેલાં લઈ લીધું, તો આવકની વહેંચણી, વ નાણાંની વહેંચણી, અને ત તરલતાની જાળવણી. નાના આચા સાની આવત, બરાબર? ન સમજાય? આ પહેલું આયોજન અને અંકુશ લેજો, પાછું આ છે આવકની વહેંચણી લેજો, બરાબર? એટલે બંને આવકની વહેંચણી, નાણાંની વહેંચણી, બધું સરસ ફટાફટ થઈ જશે, બરાબર? ચાલો સૂત્રનું અહીંયા ફરી પાછું એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, 8.2 છે એ તમારા સિલેબસમાંથી આખે આખું નીકળી ગયું છે. 8.3 જુઓ, 8.3 છે મૂડી માળખું. 8.2 આખું અહીંયા જવા દઉં છું જે તમારા સિલેબસમાં નથી. મૂડી માળખાના બે પાસા છે, બરાબર? પહેલું મૂડીની જરૂરિયાતોનો અંદાજ, એટલે મૂડીનો પ્રશ્ન, અને બીજું મૂડીના પ્રાપ્તિ સ્થાનો, બરાબર? મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા.
પછી તો કે મૂડીના માળખાનો પ્રશ્ન. હવે ખાસ કરીને અહીંયા ઇક્વિટી, પ્રેફરન્સ, ડિબેન્ચર આ બધું બહાર પાડીને આપણે નાણાં છે એ મેળવી શકીએ છીએ. પણ વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં બહાર પાડવી એ નિર્ણય નાણાકીય સંચાલકે કરવો પડે. હવે મૂડી માળખું એટલે શું થાય? તે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેમ કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, અનામતો, લોન ભંડોળ, બરાબર. અને ખાસ કરીને બરાબર ગેટ્સનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબંધિત થાય છે. ખાસ અહીંયા બે વ્યાખ્યા આપી છે, એ વ્યાખ્યા આપણે અહીંયા જોઈ લઈએ એટલે આપણને અહીંયા સમજાઈ જાય. મૂડી માળખું એટલે શું? તો કે કંપનીએ તેની મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. ઇક્વિટીથી બહાર પાડો, પ્રેફરન્સથી બહાર પાડો, ડિબેન્ચર લો, કોઈ પાસેથી લોન લો, અનામત ભંડોળ ઊભી કરો, બરાબર, જે પણ લ્યો, મૂડી ઊભી કરવા માટેના ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનો. ખાસ કરીને લાસ્ટમાં હોગલેન્ડ છે એના જણાવ્યા પ્રમાણે કદાચ પૂછાય તો વ્યાખ્યા, મૂડી માળખું એટલે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલ જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોના વિસ્તાર અને તેમની વચ્ચેનું પ્રમાણ. આપણે જે પ્રાપ્તિ સ્થાનો લીધા છે કેટલા વિસ્તારમાં લીધા છે એમાં વચ્ચેનું કેટલું પ્રમાણ છે. અને અહીંયા તમને એક વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પૂછાશે કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા, આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતા આજે આપણે જોઈશું, બરાબર, અને આપણો ટોપિક પૂરો કરીશું. આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતામાં શું કહે છે? પહેલો મુદ્દો છે સરળતા, બરાબર. તો ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટની દ્રષ્ટિએ મૂડી માળખું કેવું બને? સરળ બને. નફાકારકતા એટલે શું? કંપનીનો નફો કેવો હોવો જોઈએ? ઇષ્ટતમ, ન વધુ ન ઓછો, તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. એનાથી આગળ નાણાંની પર્યાપ્તતા, મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવાનું કે આપણને નાણું છે એ ગમે ત્યારે મળી રહે. ત્યારબાદ પરિવર્તનશીલતા, કંપનીનું મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ, જેમ જેમ સંજોગો બદલાય એમ એની જરૂરિયાતમાં પણ શું કરવું જોઈએ? તો કે ફેરફાર કરવા જોઈએ. કરકસર, કઈ રીતે કરશું? તો કે મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે કરવું કે મૂડીની પડતર લઘુત્તમ થાય. ત્યારબાદ સમતુલા, કેની વચ્ચે સમતુલા જોશું? તો કે માલિકીની મૂડી અને ઓછીની મૂડી. ખાસ સમતુલનમાં બે વસ્તુ, માલિકીની મૂડી અને ઓછીની મૂડી. ત્યારબાદ તરલતા, તરલતા એટલે જવાબદારી કે દેવાની સમયસર ચૂકવણી, બરાબર, તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. ત્યારબાદ આકર્ષણ, વિવિધ પ્રકારના રોકાણકારોને રોકાણ કરવા માટે આકર્ષી શકે તેવું હોવું જોઈએ. સદ્ધરતા, ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધુ ન રાખવું કે આપણે વ્યાજનો બોજ પણ સહન ન કરી શકીએ અને છેલ્લે આપણે નાદારી ભોગવવી પડે. અહીંયા છોકરાઓ, મેં તમને પહેલાં એક સૂત્ર નથી આપ્યું પણ અત્યારે સૂત્ર આપવાની ટ્રાય કરું છું. સ ત ન સ પ સ ક આ ન, બરાબર, ફરી રિપીટ કરું છું, સ ત ન સ પ સ ક આ ન. રિપીટ કરું, સ એટલે સરળતા, ત એટલે તરલતા, ન એટલે નફાકારકતા, સદ્ધરતા, પરિવર્તનશીલતા, સમતુલા, કરકસર, આકર્ષણ અને નાણાંની પર્યાપ્ત. તો વિદ્યાર્થીઓ,
આજે આપણે 8.1 અને 8.3ના પણ એક ટોપિક લીધું છે. આદર્શ મૂડી માળખું પણ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. આ માટે આટલું રાખીએ. થેન્ક યુ ઓલ ઓફ યુ. બાય બાય. હેવ અ નાઇસ ડે.